નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 29 જાન્યુઆરી 2020 કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેર્સના વિડીયોની PDF જોઈતી હોય તો અહીં નીચે આપેલા વોટ્સએપ નંબર પર મને મેસેજ કરી શકો, જેની ઉપર હું તમને બધા જ કરંટ અફેર્સના વિડીયોની PDF પ્રોવાઈડ કરી દઈશ. હવે આજના કરંટ અફેર્સનો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં કઈ રાજ્ય સરકાર દ્વારા શિવ ભોજન સેવા શરૂ કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે મહારાષ્ટ્ર, એટલે કે આન્સર એ. મહારાષ્ટ્રની રાજધાની છે મુંબઈ, રાજ્યપાલ છે ભગતસિંહ કોશિયારી અને મુખ્યમંત્રી છે ઉદ્ધવ ઠાકરે. ત્યારબાદનો બીજો પ્રશ્ન, રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના સચિવ કોને બનાવવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે બી આનંદ, એટલે કે આન્સર સી. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં સુપર ફેબ લેબનો શુભારંભ ક્યાં કરવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે કેરળ, એટલે કે આન્સર ડી. કેરળની વાત કરીએ તો તેની રાજધાની છે તિરુવનંતપુરમ, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને મુખ્યમંત્રી છે પિનારાઈ વિજયન. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં માર્ઝન સરેકે પ્રધાનમંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું, તે કયા દેશના પ્રધાનમંત્રી હતા? તો તેના જવાબમાં આવશે સ્લોવેનિયા, એટલે કે આન્સર બી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લોબલ પોટેટો કોન્ક્લેવ 2020નું ઉદઘાટન ક્યાં કરશે? તો તેના જવાબમાં આવશે ગુજરાત, એટલે કે આન્સર એ. હાલમાં કયા રાજ્યમાં નવાચાર મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે? તો તેના જવાબમાં આવશે અરુણાચલ પ્રદેશ, એટલે કે આન્સર સી. અરુણાચલ પ્રદેશની રાજધાની છે ઈટાનગર, રાજ્યપાલ છે BD મિશ્રા અને ત્યાંના મુખ્યમંત્રી છે પેમા ખાંડુ. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં કોને આઉટસ્ટેન્ડિંગ મીડિયા પર્સન તરીકેનો એવોર્ડ મળશે? તો તેના જવાબમાં આવશે એન રામ, એટલે કે આન્સર બી. શેરસિંહ કુક્કલનું નિધન થયું તે કયા ક્ષેત્રને સંબંધિત હતા? તો તેના જવાબમાં આવશે મૂર્તિકાર, એટલે કે આન્સર એ. ત્યારબાદનો પ્રશ્ન, વિનય સિન્હાનું નિધન થયું તે કયા ક્ષેત્રને સંબંધિત હતા? તો તેના જવાબમાં આવશે તે એક ફિલ્મ નિર્માતા હતા, એટલે કે આન્સર એ. ઇન્ટરનેશનલ કસ્ટમ્સ ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 26 જાન્યુઆરી, એટલે કે આન્સર સી. 2019નો હરિત રત્ન એવોર્ડ કોને મળ્યો? તો તેના જવાબમાં આવશે ડૉક્ટર એન કુમાર, એટલે કે આન્સર એ. ઇન્ડિયન બેંક એસોસિએશનના નવા CEO કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે સુનિલ મહેતા, એટલે કે આન્સર બી. ત્યારબાદનો પ્રશ્ન, કઈ સ્માર્ટફોન કંપનીએ IIT હૈદરાબાદ સાથે ભાગીદારી કરી? તો તેના જવાબમાં આવશે ઓપ્પો, એટલે કે આન્સર સી. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં ઓલ વુમેન પોસ્ટ ઓફિસ ક્યાં શરૂ કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે મુંબઈ, એટલે કે આન્સર સી. હવે મેં તમને ગઈકાલે કરંટ અફેર્સને લગતા બે પ્રશ્ન પૂછ્યા હતા. તેમાંનો પહેલો પ્રશ્ન હતો, મહારાણી એલિઝાબેથના કાઉન્સિલ કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે હરીશ સાલવે. અને બીજો પ્રશ્ન હતો, તાજેતરમાં પશ્ચિમ રેલવેના GM કોણ બન્યું? તેના જવાબમાં આવશે આલોક કંસલ.
હવે આજના કરંટ અફેર્સનો પહેલો પ્રશ્ન છે, દેશનું કયું પહેલું રાજ્ય બનશે જેને કુલ 3 રાજધાની હશે? અને બીજો પ્રશ્ન છે, તાજેતરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બન્યું? આ બંને પ્રશ્નોનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. આમ અહીં આપણે આજે 29 જાન્યુઆરી 2020નું કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નોમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.